અસજનાલ આગે જતી આસતા જતી બેઠું ને બોલાવે કોઈ સજ કરાવે સાતલા લટકા કરાવે પણ કોઈ કે આવા સત્કાર્યમાં કંઈક પરમારો થઈ ગયો તો આ સ્થિતિ ન આવે. એટલે મુદ્દો એ છે કે બે મિનિટ આપણે તા પાણી પી લે, બાકી આપણે કાંઈ લાંબુ લાડવું નથી, એમાં બહુ મજા નથી. ભાવથી આપ બધા ખૂબ વર્ષા છો અને મહેમાન છે આપણા મહારાજ, એને સાંભળવા છે. પછી બે બે નો એક હારે સાંભળે આપણે, તમારી બધાની ઈચ્છા હોય તો પણ એવા સાંભળવા જેવા બધને ગોપાલ મહારાજને વિનંતી કરી જે એમને મોજ આવે કે એવી કંઈક ભજનની મજા કરાવે. આમ જો હોઈ ગયો ને એને બેઠા કરો, ચા પાણી પાવ અને પાછા હોવાની પણ વિના વિલંબે મહારાજને કહી જે એમને મોજ આવે એ એવી કંઈક ભજનની મજા કરાવે. એકવાર જોરદાર તાળીના ગડાટ વધાવી લઈએ. હરિ પહેલું નામ પરમેશ્વર જેને જગમાં લો છે જો આ મનોરમ રખ સમજે નહીં મારો હરિ કરે છે નારાયણ ના નામુનિ ભૂડ પણ પીછા નારાયણ ના નામુનિ પડી ભૂડ પણ પીછા બાળપણ મેં ઓદીન ગયો આમાં શિવ સમાન કોઈ દાતા નહીં તપસ્યા ધારણ કરી એ દાદા જઈ જઈ ભોલેનાથ એવા જ ભદ્રેશ્વર મહાદેવને યાદ કરવા જતા રહે વહે દિલ રાત રાત નમર રાત મડમાર ને બધું જીવ દિલ રાધા 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 ને બધ
Thank you.
આપણા ગીતોની પણ પરંપરા હોય છે સાહેબ, ઓઢણી ઉડવું તો ભલે ઉડી જાય સાહેબ, આ ઈ દેશ નથી, અહીંયા ઓઢણી ઉડે ને તો સાહેબ ખિલ્લા ધરબી દેવામાં આવે. એ પડાણાના પંખડા કાપી રે, પડાણાના પંખડા કાપી મારે ઘોડે ફેર બોલાવે, પડાણાથી વાછરો આવે રે. Yeah.
રમવા રમતી આવે એ ધન ધન મોગલ ગોળા ધામને ધન ધન હે ધન ધન મોગલ ગોળા ધામને હિન્દુસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન જિંદાબાદ એના સૈનિકો આનંદ માં આવી ગયા એના વડાને તેને વાત કરી કે આપણા મિલિટરીના કેમ્પની બાજુમાં એક બિલાડીએ બે ચાર બચોળિયાનો જન્મ આપ્યો છે આવું બોલે છે હિન્દુસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન જિંદાબાદ એના વડા કે બે દી મારે ટાઈમ નથી બે દી પછી હું આવી સાંટો મારવા બે દી પછી એના વડા આવ્યા ને તો એ બિલાડીના બચોળિયા ઉલટું બોલતા હતા હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ એના વડા ખીજાણ આવ્યા તમે કહેતા ને આમ બોલે હું તો બોલે ભાઈ એના સૈનિકો કીધું સાહેબ બે દી પહેલા એની આંખો બંધ હવે આંચું ખુલી આ બંધ આંચું હોય ગમે એ બોલી એમ કે જેનાથી આંચું ખુલી જાય એનાથી બીજું ન બોલે પણ સાહેબ ભજવા હવે ભભૂતિયા નાવે મોજ ભરે સાહેબ તો કઈ ખેલા કપી ગયા વિદવિત કરી રેશ ભજવા હવે ભભૂતિયા નાવે મોજ ભરે અને બધા ખૂબ આનંદ મજા મજા કરાવી છે ભાવથી અને આ બધા ગાતા ને આવા સારા ગળાના ગાયક હોય ને એને આવું સારું ગાતા હોય ને ગળું કહેવાય હા સારું ગાતા હોય ને ગળું કહેવાય બાકી આ માંકી ચૂકી થાય તી બસ અને કોઈ પાછળથી આવીને પકડે તો એ બોચી વસ્તુ નથી એટલી પણ બધાએ ખૂબ મજા કરાવી છે અને આપણે વિશેષ સમય નથી બગાડવો એ એક દૂધની તપેલી ભરી હોય ને એમાં બે ટીપા સાસ નાખી દો શીબુ ઢાંકી દો આખું ઘર નિરાય ત્યાં સુઈ જાઓ ખબર ભેફું થઈ જાય જામી જામી ગયું છે એને આપણે વેખવું નથી હા એને આપણે વેખવું નથી અને માણા એટલો બધો અઘરો થઈ ગયો હા જેની વાહે પડે ને એના ભૂગા કરી પણ એ એવા સાંભળવા જેવા લોકગાયિકા બેન શીતલબેન અને બેન કાજલબેન બેને વિનંતી કરી એ એવી કંઈક ભજનની મજા કરાવે કેમ કે સમય ઘણો થઈ ગયો છે એટલે છેલ્લો રાઉન્ડ તમારે એક દી હોય એટલે તમે કયો ભાઈ કારણ કે અમારે તાર રોજ આની બધી મર્યાદા આવે ને બીડીને કોઈ પ્રશ્ન કર્યો તો કે દુનિયામાં આવ્યા પછી તું બીડીને કે તું મોળે પડી કેમ પડી ગઈ બીડી કે કાંઈ નહીં ધુબા કાઢ છે કે નહીં તું આવ્યા પછી દુનિયામાં આવ્યા પછી મોળે કેમ પડી ગઈ તારા આ પાંદડામાં જરદો લોકોએ ભર્યો એમાં બીડી કે નહીં તો એ કે તારા દેહ ફરતો દોળો વીટાડ્યો એમાં તો કે નહીં તો તું મોળે પડી ગઈ કેમ તો એ બીડીએ જવાબ દીધો તો હું આવી જગતમાન જગતે મને જાણે પણ દુઃખ એક વાતનું થયું કે દોરા લગી તા
લિમિટ આવે એટલે અને જો નદી બે કાંઠા જતી હોય ને એ કાંઠા સાંધી જાય ને પછી પૂર થઈ જાય નદી નો એમ આપણે પૂર નથી કર્યું આપણે કાંઠા માં જ રાખીશું પણ એમાં ગળે તો થઈ ગઈ હું તમને કહું હા ગળે તો થઈ તમારી મોજ હોય તો આપણે શહેર વચ્ચે ફરી ગળે બે એમને ક્યાં વાંધો એ પ્રમાણે સમજી લેવું એક ભાઈ ને વારંવાર વિનંતી કરતા એ કે આમાં કઈક લખાવો આમાં કઈક લખાવો એ કે લખો આપડા બે કેટલો કંટાળ્યો હોય છે છોકરા નહીં કોઈ કામ ના ખોટી બધા અમના મોકલો આમ ના નીકળે આમ આપણે એને કેમ કહેવાય બસ સ્ટેન્ડ બે છે આપણને માર્કેટમાં મળે પણ છોકરા હારા હોય થાતું અને મુદ્દો એ બને કે આપણી જેવી દ્રષ્ટિને ગુરુ દ્રોણે અર્જુનને અને દુર્યોધનને બે મોકલ્યા હા ગુરુ દ્રોણે અર્જુન અને દુર્યોધનને બે મોકલ્યા અર્જુનને કે તું અમદો દુનિયામાં હસ્તિનાપુરમાં ખરાબ માણસ ગોતી કોણ છે અને દુર્યોધનને કે તું હારો માણસ ગોતી હસ્તિનાપુરમાં દિલ્હીમાં કોણ છે એ હું તમને કહું બે ચાર દી આટો મારીને અર્જુન આવ્યો એ કે સમજો ગુરુજી કોઈ મને ખરાબ માણસ દેખાતો નથી અને અર્જુન આવ્યા પછી વાહ વાહ દુર્યોધન આવ્યો એ કે દુનિયામાં કોઈ હારો નથી હા એમ આપણી દ્રષ્ટિ હોય ને એ એવું બધું દેખાય એમ આપણા બધાનો ભાવ છે એટલે મજા આવે કારણ કે ભાવ વગરની ભક્તિ નકામી વ્યાસ સ્નેહ વગરનો હગો નકામો ચંદ્ર વગરની રાત નકામી સૂર્ય વગરનો દિવસ નકામો પૈસા વગરનું પાકી ઈ વગરનું ઘર ઈ હોય તો એનો એક મુદ્દો આપું તમને એ એક મારો ભાઈ પણ છે એ સુરત રૂમ રાખીને એકલો રહ્યો અને રૂમ રાખી દે જ્યારે હું આ દેહમાં આવે ત્યારે મને તાળી કરે હું કે વિખલાલ કોપદીક સુરત પ્રોગ્રામમાં આવતો 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 બહુ તાળી કરે એમાં એક દી હાવ નવરાય પ્રોગ્રામ ચાર વાગે પતાવી અને હું હાલી ગયો ટાઈમ કાઢો તો આપણે હાલી ગયો પાંચ વાગી ગયા બીજા માળે રહે ડોરબેલ વગાડ્યો આટલું સોળતો સોળતો આવ્યો મને કે સારું કર્યું તું આવી ગયો દેહમાં બધા હું કરે બે હું તમને કહું વાતો એ વળી ગયા અને છ વાગી ગયા મને કે આમ જો છ વાગી ગયા છે બજાર ખુલી ગયું હોય હું દૂધ લઈ આવું તું પ્રાઇમે સળગાય એકલો રહેતો હોય તો આપણે પ્રાઇમે સળગાવો પડે એટલે હું આમ પ્રાઇમસ ને હવા ભરતો એમાં લાઈટ વહી ગઈ એટલે મને થોડી ગરમી થઈ ચાલીમાં લોબીમાં આવીને હું હવા ભરતો ને તા બે બે નું આવ્યા કે લે પ્રાઇમસ રિપેર કરવા વાળો અતારમાં આવી ગયો એ તો આવ્યા ભેળા બે પ્રાઇમસ થાય કે આ રિપેર થઈ જાય એટલે આને કરી નાખજો બૂટ મેં બસ સ્ટેન્ડ આવી રીતે હા એ એક બુદ્ધો આપું તમને એક એક ભાઈ ને ઘરે એક મહેમાન આવ્યા ને આ છેલ્લો બુદ્ધો લંબાવીશ નહીં એક ભાઈ ના ઘરે એક મહેમાન આવ્યા ને એમાં આમ દિલ્હી માં આવતા જોઈ ગયા ને ઓલી ભાઈ ને કે સાંભળ્યું હા મારો ભાઈ બંધ આવે છે એને ત્યાં જાવ ને આઠ આઠ મિનિટ એ એવો એવી જમાવટ કરે એવો હાથવે છે ને આપણે ત્યાં પહેલી વાર આવે છે બાઈ કે તો થોડીક શાંતિ રાખજે બાઈ કે કાંઈ વાંધો નહીં તમે પણ મીટરમાં રહેજો હા તમે મીટરમાં રહેજો હું તમને કહું મહેમાન આવ્યો બે વાતો એ વળી ગયા ચા પાણી પીધા હાનનું ટાણું થઈ ગયું વાળું ટાણું થયું એટલે એ રખોડામાંથી એવા દેવો સાંભળ્યું હા વાળું થઈ ગયું તૈયાર બેસી જાઓ બે ભાઈ બંધ વાળું કરવા બેઠા અને એમાં વાળું કરતા કરતા ગરધણીથી મહેમાન ને પૂછાઈ ગયું કે દૂધ કેમ દૂધ કે આપણી ઘરની હું તમને કહું મહેમાને આમ તાહળે મોઢે માંડી ખાટે બડા સાસ આપેલી ભાઈ અને મહેમાનના મોઢામાંથી શબ્દો નીકળી જાય ખાય એને ખબર હોય ને તો ખાય એને ખબર હોય ને કે હું વાત કરે લાય તાહળે તાહળે લીધી ગરદણી એને ટોટલી કીધો થઈ ગઈ ખાટે બડા સાસ ને રોટલો પી કે આવવા દે રોટલી દેવા હું તમને કહું બાય આવી રોટલી દેવા ગરદણીએ કીરો ઠપાટનો ઘા ચતુરબાઈ સટકી ગઈ ઠપાટ લાગી ફાનસ ને અને અંધારું ઝપટ લઈ ગયું પછી તો અડધી કલાક એ બાઈએ રેડી પાડી મને મારો માં મને મૂકી દો મને રહેવા દો અને અડધી કલાકે લાઈટ આવી તઈ ગરદડીએ કીધું એક નાની એવી ટપલી વારીમાં કારની રેડી હું પાડે તાકા ઠીકાન પાટું ગરદા કોણ માર તો એ ખબર પડી મહેમાન ઝપટ કરી ગયા અંધારામાં લાખ લઈ
પણ વિશેષ સમય નહીં બગાડતા. બે બહેનોને વિનંતી કરી જે એમને મજા આવે એ એવી કંઈક ભજન લોકગીતોની મજા કરાવે. બેન શીતલબેન બારો અને બેન કાજલબેન દાપી કટકાનો થાય તું